કોસંબામાં 70 વર્ષીય વૃદ્ધા સાથે બળાત્કાર કરી મોતને ઘાટ ઉતારી નાસ ગયેલા આરોપીને રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો। આ ગુનામાં રેલવે પોલીસે કિમ ખાતેથી બળાત્કારી આરોપીની ઝડપી પાડવામાં સફળતા મળી હતી। થોડા દિવસો અગાઉ રેલવે પોલીસને હદમાં આવતા કોસંબા ખાતેથી એક 70 વર્ષીય વૃદ્ધાની લાશ મળી આવી હતી। પોલીસે આ લાશની તપાસ કરતા રેપ વિથ મર્ડરનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી। આ ગુનામાં રેલવે પોલીસે એક આરોપીની કિમથી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું। રેલવે પોલીસે વૃદ્ધા સાથે બળાત્કાર કરી મોતને ઘાટ ઉતારી ભાગી છૂટેલા આરોપીને ઝડપી પાડ્યો હતો અને આ બળાત્કારી નરાધમ સામે કડક કાર્યવાહી કરી આગળની વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ, હેન્ટિવ ન્યૂઝ, સુરત। જી સર, શું ઘટના બની હતી? કયા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે? તારીખ 29/7/2022 ના રોજ કોસંબા રેલવે સ્ટેશન ખાતે અહેકો મસરૂભાઈ નવ પ્લેટફોર્મના પેટ્રોલિંગ પર હતા। તે દરમિયાન કોસંબા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ના ઉત્તરના છેડા તરફ કોઈક સ્ત્રીનો કણસવાનો અવાજ આવતા અહેકો મસરૂભાઈ ત્યાં ગયેલા। તે વખતે ભાઈ ને લોહી નીકળતું હતું અને ઈજા પામેલ હોય તાત્કાલિક તેઓએ 108 બોલાવેલી અને તુરંત તેને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દવાખાને શિફ્ટ કરેલ। આ દરમિયાન સુરત તુરંત જ એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી એની સર્જરીની પ્રક્રિયા હાથ ધરાયેલ હતી। સર્જરી બાદ તુરંત જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને અહેકો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલા। સારવાર કરનાર ડૉક્ટર શ્રીઓની સાથે વાતચીત દરમિયાન એક પ્રાથમિક એવું જાણવા મળેલ કે આ બાઈના ગુપ્ત ભાગે ઈજાઓ હતી અને જે તાજેતરની ઈજાઓ હોવાનું જણાવેલ હતું, જેથી આ ઈજાઓ કઈ રીતના શક્ય બને એ બાબતે પોલીસે તુરંત જ તપાસ ચાલુ કરેલી અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ભોગ બનનાર ભાઈ, ઈજા પામનાર ભાઈ 20:20 મરણ ગયેલ હતી, જેથી આ મૌખિક ડિસ્કશનના આધારે તુરંત જ પીઆઈશ્રીએ તપાસ આદરેલી તેમજ સર્જરી બાદ મેડિકલ સર્ટી મળતા ભોગ બનનારના ગુપ્ત ભાગે કોઈ પદાર્થ વડે ઈજા કરેલાનું સ્પષ્ટ માલુમ પડેલ હોય અને 20:20 આ ભોગ બનનાર ભાઈ સારવાર દરમિયાન મરણ ગયેલ હોય, પોલીસે તુરંત જ પ્રાથમિક મોતનું કારણ મેળવેલ અને જે કારણ પણ આ ઊંડા ઘાને કારણે થવાના લીધે જ થયેલ હોવાથી 302/376 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેએમ ચૌધરી અને તેમની ટીમ તુરંત કોસંબા રેલવે સ્ટેશન ખાતે પહોંચી ફેરિયાઓ, કુલીઓ, રેલવેના કર્મચારીઓ, ટ્રેકમેન વગેરેની પૂછપરછ કરી આ ગુનો સમીર ગુલામ કાદર દિવાન રહેવાસી કોસંબા નાઓએ કરેલ હોવાનું શોધી કાઢેલ અને આરોપીને પણ તુરંત જ શોધી કાઢી તેનો વિધિસરનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવી 1/8/22 રોજ અટક કરેલ છે।